કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? ધોરણ બે વિષય હિન્દી ભાગ પંદર અહ. શું છે અહ? તો અહીંયા આપણે જોઈશું અહ શબ્દ. પઢો ઓ રંગ ભરો, વાંચો અને રંગ પૂરો. અ ખાલી જગ્યા અ વત્તા બે ટપકા બરાબર અહ. શું કહેવાય? અહ. તો અહીંયા અહ શબ્દ આપ્યો છે, એમાં રંગ પૂરવાનો. આમાં શું પૂરવાનો? રંગ પૂરવાનો. સ તો સહ, તો સ કરવાના. નમઃ, નમઃ એટલે પ્રણામ કરવા. શું કરવાનું? પ્રણામ. પઢો ઓર લીખો, વાંચો અને લખો. અહીંયા અહ 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 અને બાજુમાં બે ટપકા આપ્યા છે એટલે શું વંચાય? અહ. તો અહીંયા આપણને અહીંયા ટપકા આપેલા છે એને ગૂંટવાના, અહ અહ અહ, અને અહીંયા બાજુમાં ચાર વાર લખવાનું, અહ 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 અહ. ચાર વાર આપણે લખીશું. બીજું બાજુ નીચે પણ એવી રીતે અહ 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 એવી રીતે લખીશું. અક્ષર પઢો ઓર લીખો, અક્ષર વાંચો અને લખો. ક વત્તા બે ટપકા બરાબર કહ. શું થાય? કહ. તો અહીંયા આપણે ઉકા પક્કો વાંચવાનો અને સારા અક્ષરે લખવાનો છે કહ. તો અહીંયા લખીશું નીચે કહ કહ કહ. પછી બાજુમાં આપ્યું છે ખ, તો ખ ખ ખ. ગહ ગહ ચહ સહ જહ જહ. ટહ ઠ ડહ દ હ હણ હ તણ તહ. એવી રીતે આપણે કક્કો આખો લખવાનો છે. કહથી તે સ્વ સુધી આપણે આખો કક્કો લખીશું. લખશો ને સારા અક્ષરે તમે? આપણે પહેલાં લખ્યો એવી રીતે જ કક્કો સારા અક્ષરે અહીંયા લખીશું આપણે. કહ ગહ ગહ ચહ જહ જહ ટહ ટ ડહ ડન. એવી રીતે આપણે આખો કક્કો બોલતા જશું અને સારા અક્ષરે લખતા જઈશું. બરોબર ને? તો હિન્દીમાં હોમવર્ક લખીશું આપણે. અહ કરીને નવા પાણી લખવાનું અહ, અને હોમવર્ક લખીશું એમાં લખ્યું સ તો સ થાય, નમઃ તો પ્રણામ. એવા બે શબ્દાર્થ લખીશું અને નીચે બીજું લખીશું અક્ષર ભડો અને લખો. અક્ષર વાંચો અને લખો એમાં લખીશું કહ ગહ ગ એ લખી કથી એ સ્રહ ઊંધી આપણે હોમવર્કમાં સારા અક્ષરે લખીશું નોટમાં. બરોબર ને? તો અહીંયા આપણો પાઠ પૂરો થાય છે અહીંયા. તો આવજો વિદ્યાર્થી મિત્રો.